વાત સુરતની કરીએ તો સુરત કોટે રાહુલ ગાંધીને લઈને આપેલા ચુકાદાને ગુજરાત પાછું ઉપાધ્યક્ષ ગુર્દન ઝડપિયાએ આવકાર્યો છે લોકસભા પદ રદ ને લઈને કાયદાકીય કાર્યવાહી ગણાવી છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ જાતિ વિષય ટિપ્પણી કરી સમગ્ર ઓબીસી સમાજનું દિલ દુભાવ્યું છે આ અગાઉ પણ અનેકવાર તેમની વિરુદ્ધ માનહાનીના કેસ નોંધાયેલા છે જાતિને ટાર્ગેટ કરીને જે રીતે લાગણી હતી અને એ લાગણી માત્ર એક વ્યક્તિની નહીં લાગણી આખા સમાજની અને એ પણ જે પછાત વર્ગનો સમાજ છે એવા સમાજની લાગણી દુભાવી આ કંઈ એમનો પહેલીવાર નથી માનહાનિના એમની ભાષાના કારણે દેશમાં અનેક જગ્યાએ કેસો થયેલા છે લોકસભામાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી અમદાવાદમાં ઇન્કમટેક્સ વિસ્તારમાં એનએસયુઆઈ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આ દરમિયાન એનએસયુઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે ટીંગા આ નીરવ મોદી લલિત મોદી જેવા કાંડીઓ ભાગી જાય છે એ લોકોને પકડતા નથી અને જે એનો વિરોધ બોલે એમની ઉપર ખોટી એફઆઈઆર કરી ગુનાગાર સાબિત કરવાનું દેશભરમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાના નિર્ણયના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે અને જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મુઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે રજૂઆત કરી છે કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે છ વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું અને છ વર્ષ સુધી કોઈપણ જાતનો દંડ ન હતું આ છ વર્ષના સમયગાળા દરમિયાન લિંક કરવામાં બાકી રહી ગયેલા લોકો માટે તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી એક હજારનો દંડ રાખવામાં આવ્યો હોવાથી હવે લોકો પાનકાર્ડ સાથે સાથે આધાર કાર્ડ લિંક કરવા જાગૃત થયા છે ત્યારે પોરબંદર જિલ્લામાં આધાર કેન્દ્રોની સંખ્યા ઓછી હોવાથી લોકોનો ધસારો વધુ હોવાના કારણે આધાર કેન્દ્રો પર ભીડ એકઠી થાય છે જેથી જિલ્લામાં આધાર કેન્દ્રોની સંખ્યા વધારવા તેમજ એક વર્ષ જેટલો સમય વધારી આપવા પ્રધાનમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ વિવાદનો મામલો મ્યુનિસિપલ કમિશનરનો નવો પરિપત્ર ઇજનેર પ્રોજેક્ટ સંબંધિત પરિપત્ર જાહેર કરાયો જેમાં તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે દસ કરોડ અને તેનાથી વધારેના પ્રોજેક્ટ માટે જવાબદારી નક્કી કરાઇ છે સાઇટ વિઝિટ સહિતની જવાબદારી નક્કી કરાઈ છે સુપરવાઇઝર આસિસ્ટન્ટ ઇજનેરની નિમણૂક થઈ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટિંગની પણ જવાબદારી નક્કી કરાઈ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષતાને શુક્રવારે બેઠક પડી હતી મેયર બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર સભ્યો ઇન્ચાર્જ એમસી કોમલ પટેલ ઉપસ્થિત રહ્યા અને આ બેઠકમાં સાત કરોડ એકોતેર લાખના વિવિધ કામોની બહાલી આપવામાં આવી હતી જેમાં ભૂગર્ભ ગટરની સલાહ સૂચન અને પ્રોજેક્ટ તૈયાર કરવા માટે પોણા બે કરોડ રૂપિયાનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે તેમજ ઢોરના ડબ્બામાં ઘાસચારા સપ્લાય માટે વાર્ષિક એક કરોડ ત્રીસ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો અને આ સાથે બેઠકમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ મનુભાઈ તંબોલિયા કિશોરભાઈ સોલંકી નિકુંજભાઈ શુક્લનું સન્માન પણ કરવામાં આવ્યું સિત્તેર નું ચાલતું સુએસ ટ્રીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના માટે જે આનુસંગિક ખર્ચાઓ થાય છે એને મંજૂરી આપવામાં આવી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલને અડચણરૂપ એવા કેરણોને બધાને ઉપાડવાના કામને મંજૂરી આપવામાં આવી છે ઢોર ડબ્બા ખાતે ઘાસચારો પૂરું પાડતી કંપનીને મંજૂરી આપવામાં આવી છે કોમ્પ્યુટર સિસ્ટમમાં હાર્ડવેર અને સોફ્ટવેર અને સાથોસાથ ઓનલાઈન સિસ્ટમને જે મેન્ટેન કરી શકે એવા કોન્ટ્રાક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે બોટાદમાં બરવાડા પીજીવીસીએલ કચેરી સીલ મિલકત વેરો બાકી હોવાથી સીલ કરાઈ છતાળીસ લાખનો વેરો બાકી હોવાથી પાલિકાની કાર્યવાહી જેમાં બીયુ અને ફાયર એનઓસી મુદ્દે પણ કાર્યવાહી કરાઈ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કચેરી સીલ કરવામાં આવી દેશનું પ્રથમ રાઇફલ શૂટિંગ રેન્જ સાધનોના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટનો ભાવનગર યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ બે હજાર સોળમાં શુભારંભ કરાયો હતો ગુજરાતમાં રાઇફલ શૂટિંગ રેન્જના ઉત્સાહી માટે સૌથી મોટું અને આધુનિક સુવિધા સુવિધાસભર સેન્ટર બનાવવાનું હતું આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં આઠ કરોડનો ખર્ચ કરાયો હતો પરંતુ હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવતી એનઓસીના વિલંબના કારણે પ્રોજેક્ટનું કામ રોકવામાં આવ્યું અને આ રાઇફલ

સાડા આઠ કરોડના ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષથી આ સમગ્ર શૂટિંગ રેન્જ છે એ ધૂળ ખાય છે કંઈક ને કંઈક સત્તાધીશો અને સરકારના તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ છે સ્ટેડિયમ છે એ અલ્ટ્રા ટેકનોલોજીથી યુક્ત બનાવેલું છે અને ટૂંક જ સમયમાં કાર્યવન થઈ જશે જે કાંઈ પૂરતા એસઓજી છે એની પણ આપણે કરી દીધેલી છે અને આગામી સમયમાં ભાવનગરને એક નેશનલ લેવલ ઉચ્ચ કક્ષા સ્ટેડિયમ મળી જશે સુરત જિલ્લાના બારડોલીમાં મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપનારા મજૂરોના પડતર પ્રશ્નને લઈને મજૂર પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરાયું સુરત જિલ્લાની સાત જેટલી સુગર મિલોના મુકરદમો બેઠકમાં હાજર રહ્યા હતા અને જેમાં દર વખતે શેરડીની કાપણીની મોસમમાં ગુજરાત બહાર મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં મજૂરો કાપણી માટે આવતા હોય છે ત્રણ લાખથી વધારે મજૂરો દક્ષિણ ગુજરાતની તેર જેટલી સુગરોમાં જોડાય છે પરંતુ ઘણા સમયથી મજૂરોને તેમના કામ મુજબ ભાવ નહીં મળતા અસંતોષ ઉભો થયો હતો અને જેને લઈને દક્ષિણ ગુજરાતની તમામ સુગરો અને રાજ્ય અખાણ ઉદ્યોગની રજૂઆતો કરી છે સરકારમાં અનેકવાર રજૂઆત કર્યા બાદ મજૂરો માટે ચારસો છોતેર રૂપિયા અંગે નોટિફિકેશન નક્કી થયા બાદ અમલીકરણ ન થતા શ્રમિકો રોષે ભરાયા છે ત્યારે બસ્સો પંચોતેરના બદલે ચારસો છોતેર રૂપિયા મજૂરી દર અને મુકરદમોનું રમેશન વધારાય તેવી માંગ કરવામાં આવી છે આપણી માગણી એ છે કે સરકારે જે ગેજેટ જાહેર કર્યું છે એ કામદારોને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને સાથે સાથે એ પણ માગણી છે કે આ કામદારો જે આઠ કલાકમાં જેટલા કામ કરી શકે એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડીના આધારે જે નક્કી થાય એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડી કરાવવામાં આવે તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશું નમસ્કાર